નમસ્કાર દર્શક મિત્રો આ વીડિયો એમફિલ ફિલ પીએચડી કરતા વિદ્યાર્થીઓ અને ઇતિહાસ રસિકજનોને માર્ગદર્શન આપવા માટે એમને ઉપયોગી થવા માટે બનાવવામાં આવ્યો છે આથી જેમને ઇતિહાસમાં ખૂબ ઊંડો રસ હોય એ પૂરેપૂરો વિડિયો જોવે તો એમને ઘણી બધી વિગતો અહીંથી પ્રાપ્ત થશે કાઠિયાવાડમાં બસો ને બાવીસ દેશી રજવાડાઓ હતા જેમાં પ્રથમ અને બીજા વર્ગના રજવાડાઓ દર મહિને રાજ્યની ગતિવિધિની પ્રજાજનોને માહિતી આપતું એક ગેઝેટ પ્રસિદ્ધ કરતા હતા જેમાંથી રાજ્યની તમામ ગતિવિધિ નવા કાયદા કાનૂનો દિવાનો અધિકારીઓની નિમણૂક રાજીનામા એમના પેન્શન કેદીઓની વિગતો વરસાદના આંકડાઓ અનાજના ભાવ રાજપરિવારના પ્રસંગો જન્મ લગ્ન મરણ રાજ્યાભિષેક અથવા કોઈ કાર્યક્રમ વગેરેને લગતી વિગતો આ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવતી હતી જેમાં જે તે સમયના આંખે દેખ્યા અહેવાલ જેવી તમામ વ્યક્તિઓના પ્રવચનો પણ અક્ષરશ છાપવામાં આવતા હતા આ ગેઝેટ આમ તો દર મહિને પ્રસિદ્ધ કરવામાં આવતું હતું પણ વધુ વિગતો થતા પછીથી જુનાગઢ રાજ્યે પંદર દિવસે પણ આ ગેઝેટ પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું હતું ક્યારેક વળી ખાસ વધારો પણ પ્રસિદ્ધ કરવામાં આવતો હતો જુનાગઢ રાજ્યના ગેઝેટનું નામ દસ્તુરલ અમલ સરકાર જુનાગઢ હતું જેની શરૂઆત ઓગણત્રીસ ઓક્ટોબર શરૂ થઈ હતી પરંતુ એક લેખકની ભૂલને હિસાબે આજની તારીખ સુધી આ ગેઝેટની શરૂઆત તમામ ઇતિહાસ લેખકો સંશોધકો એને ઈસવીસન અઢારસો છ્યાસી ની બતાવે છે અને ભૂલનું પુનરાવર્તન કરીએ જાય છે ઇતિહાસમાં નવી શોધને બહુ ધ્યાને લેવાતી નથી એ ઇતિહાસ જગતની કરુણતા છે કદાચ બીજું ગેઝેટ ભાવનગર રાજ્યે પ્રસિદ્ધ કર્યું હતું આ પછી તો જામનગર ધાંગધ્રા પોરબંદર ગોંડલ વાંકાનેર ધ્રોડ વગેરે રાજ્યના ગેઝેટ પ્રસિદ્ધ થવા લાગ્યા હતા નાના રજવાડાઓ માત્ર ને માત્ર એડીએમ રિપોર્ટ દર વર્ષે જ પ્રસિદ્ધ કરતા હતા જે કોઈ સંશોધકને આવા ગેઝેટમાંથી આટલી આટલી વિગતો જોઈતી હોય તો તે નજર ફેરવી શકે છે જેને પોતાના ઇતિહાસ લેખન કે સંશોધનમાં એ ઉપયોગ કરે તો એનું સંશોધન વધારે વજૂદવાળું અને મજબૂત બને છે આ ગેઝેટમાંથી નીચે મુજબની વિગતો આપણને પ્રાપ્ત થાય છે રાજ્ય નોકરી કઈ રીતે આપતું તેની કેવી કેવી પરીક્ષા લેતું અને તેના નિયમો અને અભ્યાસક્રમ તથા આવી પરીક્ષાઓનું પરિણામ અહીંથી જાણી શકાય છે રાજ્ય લીધેલી પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારોના નામ પણ ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવતા હતા રાજ્ય જેટલી સ્કોલરશીપ આપતું તેની યાદી પ્રસિદ્ધ કરતું અને કોને કોને એ સ્કોલરશિપ મળી એના નામો અહીં પ્રસિદ્ધ કરવામાં આવતા હતા રાજ્યની ઓફિસનો ટાઈમ શિયાળા અને ઉનાળા અને ચોમાસામાં કોઈ ફેરફાર કર્યો હોય તો તે અહીં પ્રસિદ્ધ કરી લોકોને તેની જાણ કરાતી હતી રાજ્યમાં આવેલા બંદરોથી થતી આયાત નિકાસના આંકડાઓ અહીં પ્રસિદ્ધ કરાતા હતા રાજ્યની જેલમાં કેટલા કેદીઓ છે કઈ સજા ભોગવી રહ્યા છે તેની યાદી અહીં જેલરના નામથી પ્રસિદ્ધ કરવામાં આવતી હતી રાજ્યમાં જ્યાં જ્યાંથી રેઢિયાર જાનવર ગાય ભેંસ ઘોડો ઘોડી મળ્યા હોય તેના રૂપ રંગ અને પકડાયેલ સ્થળ સાથેની વિગતો જાહેર કરી તેના

રાજ્યના ન્યાયતંત્રનો સાચો પરિચય ઇતિહાસકાર મેળવી શકે છે મોટા રજવાડાઓએ રાજાશાહીમાં પણ પોતાના રાજ્યમાં શહેર સુધરાઈ સ્થાપી હતી અને તેના ધારા ઘડેલ તેના અનુસાર શહેરમાં વહીવટ અને વ્યવસ્થા થતી એ ધારાઓ અહીં ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવેલા છે આ ગેઝેટમાં ચોમાસા દરમિયાન રાજ્યના આઠ દસ ગામોમાં ચારેય અઠવાડિયામાં કેટલો વરસાદ પડ્યો એ અહી જાહેર કરવામાં આવતું હતું રાજાશાહીમાં હશિયાર બહાદુર ચપળ વ્યક્તિની કદર કરવામાં આવતી જેનું બહુમાન કરી તેને જમીન કે ગામ ઇનામમાં આપવામાં આવતા અહી ભાવનગર રાજ્યે ગોવાળિયા શાખાના દરબારોને ઇનામ અપાયું તે જાહેર કરેલ છે રજવાડાના સમયમાં પશુ સંવર્ધનની બે નમૂન કામગીરી થતી પશુ મેળાઓ યોજાતા તેમાં ઉત્તમ પશુઓને ઈનામ અપાતા હતા આવા મેળાવડાની માહિતી દરેક રજવાડાના ગેઝેટમાં પ્રસિદ્ધ કરવામાં આવતી હતી આજે જેમ આપણે આઠ દસ મહિનાથી કોરોનાના કેરથી હેરાન પરેશાન છીએ એવા વિવિધ રોગચાળા અને મહામારી વારંવાર ચાલીસ પચાસ વર્ષે આવતી ત્યારે રાજ્ય કેવી સાવચેતીના પગલાં ભરતું એના જાહેરનામા અહીં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે જેનાથી સંશોધક એ જાણીને બંને યુગની તુલના કરી શકે છે ભાવનગર ગોંડલ જૂનાગઢ મોરબી રાજ્યે રેલવેની શરૂઆત કરી હતી તેના ટાઈમ ટેબલ અહીં પ્રસિદ્ધ કરવામાં આવતા હતા જો કોઈ મુસાફર રેલવેમાં સામાન ભૂલી જાય તેની ગેઝેટમાં જાહેર હરરાજી કરવાની યાદી પ્રસિદ્ધ કરવામાં આવતી હતી જે આપણે અહીં જોઈ શકીએ છીએ રજવાડામાં નાના માણસોની પણ કદર કરાતી હતી ઈસવીસન અઢારસો ત્યાંશીમાં સફાઈ કામદાર બાઈ સોનાને સોનાની વીટી મળતા તે પરત રાજ્યને તેણે આપતા તે વીટી જેની હોય એને ખાત્રી આપી લઈ જવા જણાવેલ અહીંથી એ યુગની નીતિમત્તાનું ધોરણ જાણી શકાય છે રાજ્યના દીવાનોની નિમણૂંક રાજીનામા અવસાન વગેરેને લગતી માહિતી પણ અહીંથી સંશોધક મેળવી શકે છે દિવાન શ્યામજી કૃષ્ણ વર્માનું જાહેરનામું આપ અહીં જોઈ શકો છો રાજ્ય પરિવારના જે કોઈ વ્યક્તિનું અવસાન થાય તેની જાહેરાત અને શોક કેટલો સમય રાખવાનો છે તેની અહીં જાહેરાત કરવામાં આવતી હતી જે કોઈ સંશોધક બહારવટીયાઓ ઉપર કામ કરે છે તે અહીંથી બહારવટીયાઓને પકડવા રાજ્યે કેટલા કેટલા ઇનામો જાહેર કર્યા અને શું કામગીરી કરી હતી તથા તેના ચહેરાપત્રકો અહીંથી મેળવી શકે છે રાજ્ય કોઈ રોગચાળો કે આફતો સમયે આજના કોરોનાના કાળની જેમ જ મેળાઓ ઉડાવો અને મેળાઓ બંધ રખાવતું તેની જાહેરાત આ ગેઝેટમાં પ્રજાજનોને કરવામાં આવતી હતી અહીં આપ મૂળીના સ્વામિનારાયણ મંદિરના જન્માષ્ટમીનો મેળો બંધ રહેશે એવી જાહેરાત કરી હતી એ જોવો છો સમાજ છે તે સગાઈ લગ્ન અને કૌટુંબિક જીવનના ઝઘડાઓ હોય જ એમાં સગાઈ મૂકી દેવી લગ્ન પછી ન તેડી જવું કે કોઈની સાથે ભાગી ગયેલાની વિગતો અહીં ગેઝેટમાં ન્યાયાલય તરફથી પ્રસિદ્ધ કરવામાં આવતી આનાથી જે તે સમયની સામાજિક પરિસ્થિતિનો સંશોધક ખ્યાલ મેળવે છે જે સંશોધક આર્થિક બાબતો અંગે જાણવા માંગતો હોય તો અહીંથી અનાજના ભાવ દર મહિનાના જાણી શકાય છે રાજ્ય કે બ્રિટિશ સરકારની નીતિ રીતિ કાયદા કાનૂનને અસર કરતા કે રાજ્યને એમ લાગે કે આ ફિલ્મ ગીત અખબાર લોકોમાં વૈમનસ્ય ફેલાવે એમ છે જેના ઉપર રાજ્ય પ્રતિબંધ મૂકી દેતું તે અહીં પ્રસિદ્ધ કરવામાં આવતું હતું જ્ઞાતિગત જે બંધારણો રચાય તેને રાજ્ય મહોર મારી ગેઝેટમાં અહીં પ્રસિદ્ધ કરતું હતું અહીં આપ પલેવાળ બ્રાહ્મણોનું બંધારણ જોઈ શકો છો રાજ્ય પોતાના લોકોને યોગ્ય ભાવે વસ્તુ મળી રહે માટે નિકાસ ઉપર પ્રતિબંધ મૂકી ફાયદો કરાવવાતો તે અહીંથી આપ જાણી શકો છો ટૂંકમાં આ ગેઝેટ દ્વારા સમગ્ર રાજ્ય કેવી રીતે ચાલી રહ્યું હતું કેવા નીતિ નિયમો હતા કાયદા કાનૂનો હતા એની તલસ્પર્શી ઝીણવટપૂર્વકની માહિતી આ ગેઝેટમાંથી સંશોધક જાણી શકે છે આટલા દાખલા અને તાદ્રશ્ય પુરાવાઓ આપને બતાવ્યા પછી હવે આપને વધુ નહીં સમજાવવું પડે એમ હું ખાતરીપૂર્વક માનું છું સંશોધક જેટલા રાજ્ય ગેઝેટના પાના વધુ ઉથલાવે તે જ સાચો ઇતિહાસ જાણી શકે છે સાચો ઇતિહાસ લખી શકે છે મને તો એમ કહેવાનું મન થાય કે જે સંશોધકો ગેઝેટ તપાસે અને અસલ દસ્તાવેજો તપાસે જેને જ ઇતિહાસકાર ગણવા જોઈએ પાંચ પંદર પુસ્તકોનું સંકલન કરીને એમાંથી વિગતો મેળવીએ એ તો આપણે કોઈએ શોધેલી માહિતીને ફરી વખત પુનરાવર્તન કરતા હોઈએ એવું લાગે એટલે સાચા સંશોધકે ગેઝેટ અને એડીએમ રિપોર્ટ અવશ્ય અને અવશ્ય તપાસવા જ જોઈએ